હલો ગાઈસ, આઠ જોઈ લ્યો, આ રાજભાઈ જોઈ લ્યો. આજે હે ને ભાઈ, આપણા ચિરાગભાઈનો ફોન આવ્યો ડૉક્ટર સાહેબનો. મને કે ભાઈ કમલેશભાઈ આવે, બહાર ખાવા જવું છે. મેં કીધું હવે સાહેબ, હવે આ તો બધું બંધ છે બધું, એક આપણે આટો મારો હતો જાય, બીજું તો કાંઈ નહીં. અને હું આવી ગયો છું અને રાજભાઈ જો ક્યાંના રાહ જોઉં. મેં કેટલા વાગ્યાનું કીધું ખબર એમને? ચાર પાંચ વાગે આપણે જવું છે. રાજભાઈ આવીને બેઠા રહ્યા. હમણાં આવે કા કેટલા વગેડા મેં ખબર? છ વગેડા જોઈએ. હવે જઈશું આજે, ચાલુ હશે તો ખાઈશું, ન કરે આપણે લજેના ભજીયા ખાઈને પાછા. કેટલા ટાઈમ પછી? 15 દી થઈ ગયા. હવે જોઈએ છે આપણે આગળ શું શું નાસ્તો મળે છે, શું જમણવા મળે છે. આનો વ્લોગમાં આગળ તમે જોતા રહેજો, મજા આવશે તમને. નગરી દેશી મોજ જ કરવાની છે. રાજભાઈ તૈયાર થઈ ગયા છે. એક્ટિવા લઈને જવું? એક્ટિવા લઈને જવું કે ગાડી લઈને જવું? ગાડી જોઈ લઈ. મેં રાજભાઈને કીધું, મેં કીધું રાજભાઈ નાસ્તો લેતા આવું. રાજભાઈ કે હું ક્યાં ખાઈ આવ્યો તમે ત્યારે? હું ખાવા ગયા ખરો આદા બોલા પ્રજાપતિ ના તો ચાલુ એ બધું પાર્સલ કે ખવડાવે? ખાવાનું એ તો મોરબી બાર એટલે ગામડામાં આવી ગયું ને. જો ભાઈ અમે વિડીયો બનાવવાના જ છે, બરોબર ને? અત્યારે વિડીયો બનાવવા જ જાય છે, જોઈ છે અત્યારે ત્યાં શું મળે છે. તમે જોતા રહ્યો, તમને મોજ જ કરાવીશ. કેટલા ટાઈમ પછી ગાડી હાથમાં લઈશું? હવે જાય આપણે નગર ભૂલી જશું બધું આપણે. હાલો થોડીક, કારણ કે 15 દી થઈ ગયા, ગાડી હલાવી નથી, વળી ક્યાંક એની બેટરી ઉતરી જાય. શું થાય? બેટરી સેટ મારવો પડે. હા, એક આટો મારવો પડે, નહીં કરે 10-15 દિવસમાં બેટરી ગાડીની ઉતરી જાય તો પછી એમાં કેટલો ધુંગો આવે? બેટરીનો ખર્ચો થાય, બીજું કંઈ થાય. બેટરીનો ખર્ચો થાય. હાલો વધારે વાત નથી કરી, આજે પાછા આપણે રખડવા જઈએ, શૂટિંગ કરવા જઈએ. આજે તમને મોજ કરાવું, બતાવું. ચાલો. હલો દોસ્તો, આજે આપણે જઈએ છીએ રખડવા. સુરતનો વિડીયો તમે જોયો હશે કે સુરતમાં સરસ મજાની વાતો કરી હતી. અને માસ્ક જરૂરથી પહેરજો, અમે પણ માસ્ક પહેરીને જ ફરીએ છીએ અત્યારે. હવે તો વિડીયોમાં પણ તમને માસ્કમાં જ એકલા હશું ત્યારે કદાચ નહીં પહેરે, પણ બાકી બને ત્યાં સુધી માસ્કમાં જ રહીશું. અવાજ પછી જેવો આવે એવો સમજી લેજો. અને આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર સાહેબ. હેલો, તમારું નામ અને પરિચય આપી દેજો. મારું નામ ડોક્ટર ચિરાગ ચૌહાણ. કદાચ મારા વિડીયો જોયા હશે યુટ્યુબ ઉપર. અને કમલેશભાઈ ખાસ મારા મિત્ર છે. તમારી ચેનલનું નામ એ કહી દો. તમારી ચેનલનું નામ એ કહી દેજો. મારી ચેનલનું નામ છે ડોક્ટર ચિરાગ ચૌહાણ. ડૉક્ટર ચિરાગભાઈ ચૌહાણ છે, તો એમને પણ ફોલો કરજો. એ પણ સરસ મજાના મોટિવેશનના વિડીયો જોરદાર બનાવે છે, તમને પ્રેરણા મળે એવી જગ્યાઓ છે. ભાઈ હમણાં કચ્છ, તમે રાજસ્થાનમાં ગયા હતા? હા, રાજસ્થાન ટૂરના બધા વિડીયો છે આપણા. હા, સરસ મજાના વિડીયો બનાવ્યા છે, તો એ પણ એમને પણ જોતા રહેજો અને ફોલો કરતા રહેજો. અને આજે આપણે ક્યાં જવાના છે? આજે આપણે જઈએ છીએ અત્યારે દ્વારકાધીશ હોટલમાં. હા હા, એકદમ દેશી ખાણું હોય છે. બરાબર, હવે જઈએ અત્યારે આપણે. ખરેખર જ્યાં સારું મળતું હોય અને ઘર જેવો સ્વાદ હોય ને ઘર જેવી ચોખ્ખાઈ હોય, બરાબર, સ્વચ્છતા સારી હોય તો ત્યાં જમવામાં કોઈ વાંધો નથી, ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, એટલે આજે આપણે એવી જ એક જગ્યાએ જઈએ છીએ જ્યાં સારું ભોજન છે. તમે ગમે એટલું ખાશો તો પણ તમને આમ પેટ હળવું જ લાગે. વાહ, દેશી જમવાનું છે ને? તો દેશી. હા, અને હા, બીજું કે મને એવું લાગે છે ને, મેં મારા એક લેખ વાંચ્યો હતો કે ડોક્ટર ફૂડી બહુ હોય. હા, ખાવાનો શોખ બહુ વધારે હોય છે ડોક્ટરને. ખાવાનું વધારે પસંદ હોય છે બહારનું કે કોઈ પણ ખાવાનું હોય, એટલે ફૂડ પ્રત્યે એમને પ્રેમ વધારે હોય છે.
સાચી વાત છે. અમને ઘણા અમારા પેશન્ટ પણ કહેતા હોય કે તમે અમને ના પાડો છો પણ તમે બધું ખાઓ છો. સાચી વાત છે, તમે બધું ખાઓ પણ સામે થોડી કાળજી પણ રાખો તો તમને પ્રોબ્લેમ ના પડે. અને શું ખાવું એ તમે ધ્યાન રાખીને ચાલો તો તમે બધું ખાઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આપણા રાજભાઈ બહુ સારા કેમેરામેન આપણા સરસ મજાનો વિડીયો ઉતારે છે અને બહુ આપણાને સપોર્ટ કરે છે આપણી ચેનલની અંદર, ને આપણાને ખૂબ સરસ મજાનો વિડીયો ગ્રાફિક લઈને આવે છે. ભાઈ બોલે જ ઓછું પણ કામ સારું કરે છે. તો હવે આજે આપણે જઈએ છીએ એટલે આજે તમને બતાવશું અને ચાલુ હશે તો ખવડાવશું, નહીં કે પછી આપણે આટો ખાઈને પાછા. હાલો મિત્રો, આપણે આજે પહોંચી ગયા છે જમવા માટે દ્વારકાધીશ હોટલમાં. તમને જો પાછળનો નજારો બતાવું જોઈએ. હા હા, એકદમ નેચરલ જગ્યા છે, નેચરલ વાતાવરણ, હાઈવે ઉપર જમવાની મજા એટલી મસ્તીની અનદાન મજા આવે. બરાબર હતું ને જમવાનો? વાહ ભાઈ વાહ, આપણે માખણ રખાવ આજે, માખણ રોટલી બે, બે માખણ અને રોટલી બે. દેશી ખાવું તો પહોંચી જવાનું દ્વારકાધીશ માં એમને. અંદર પહોંચ્યા છે રાજભાઈ, જો શૂટિંગ ચાલુ છે, જોઈ લ્યો જોઈ લ્યો. રાજભાઈ શૂટિંગ કરી રહ્યા છે, સ્ટોપ કરી કરીને શૂટિંગ કરશે. ગરમ ની ફૂલ લાગી રહી છે પણ તોય ચાલુ જ છે કામકાજ. અને આપણા વેલજી ભાઈ સલાડ બલાડ બનાવે છે, જો હવે કમ્પ્લીટ થઈ રહ્યું છે. જો મોજ આવી ગયા, જોઈ લ્યો. આજે અમે હટી હટીને ખાધું છે, દિલથી ખવડાવી પડ્યા છે. પણ ભાઈ ખાઈને હવે બોલવા જેવા નથી રહ્યા, એમ થાય ઘરે જઈને હવે સીધા સુઈ જાય. સવારે પડી જશે આરામથી, આજ તો એવું ખવાઈ ગયું એકલા. મેં તો પાછું પાર્સલે કરાવી લીધું છે એટલે હું તો પાછું ઘરે જઈને ખાઈશ જ. ફૂલ કેટલા દિવસ પછી આવ્યા છે, મને આમ બહારનું ખાવાની આમ તમન્ના હતી. આપણે કોઈને કહેતા નથી ભાઈ તમે બહાર ન જતા હો, ભાઈ અમે તો તમને ના જ પાડીશું. અમે અહીંયા એટલે આવ્યા છીએ, હકીકતે તમને બધાને કહી દઉં કે અહીંયા ઘર જેવું અને સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખે છે એટલે અહીંયા આવ્યા છીએ. બાકી બીજી હોટલ હોત તો અમે જરાક એકવાર વિચાર તો કરત અત્યારે. એવી અમે કોઈ કહેતા નથી કોઈને કે ભાઈ તમે મિસગાઈડ નથી કરતા, મિસગાઈડ નથી કરતા કોઈને કે ભાઈ તમે જાઓ બહાર એમ. પણ સારું હોય, ખરેખર એમ લાગતું હોય કે ઘર જેવું જ છે તો તમે અહીંયા જઈ શકો. બરાબર છે. આજે 100 રૂપિયામાં ધરવી દીધા એ ફૂલ મોજ આવી ગઈ. બાકી તો એ ને નવા વિડીયો સાથે પાછા મળી રહ્યા છે. અને દ્વારકાધીશ હોટલમાં જમવા આવવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી દગથી. હરિયમ તસે જય માતાજી, જય બધી જય મોકરણ, જય હિન્દ, બાય બાય. આમની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. ડૉક્ટર ચિરાગ ચૌહાણ ભૂલતા નહીં મારી ચેનલ, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કેવા વિડીયો જોવા છે કોમેન્ટ કરજો એમ. હા, મળીએ પાછા નવા વિડીયોમાં. બાય બાય.